બિરલા વિદ્યાલયની ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું યોગેશ મુકા. વિદ્યાર્થી મિત્રો, આપણે બીએસસી સેમિસ્ટર 5 માં સબ્જેક્ટ મેથેમેટિક્સ પેપર સીસી એમએડીએચ 503 માં યુનિટની ચર્ચા આપણે કરીએ છીએ. તો અગાઉના લેક્ચરમાં આપણે નોન લિનિયર ઇક્વેશન તમારી પાસે આવે છે અને એ એક્ઝેક્ટ છે અને એનું આપણે સોલ્યુશન મેળવવાનું છે. ઓકે, તો એ નોન લિનિયર ઇક્વેશન એક્ઝેક્ટ છે એવું તમને કહી દીધું છે અને એનું આપણે સોલ્યુશન મેળવવાનું છે. તમને ખબર છે કે જ્યારે એક્ઝેક્ટ ઇક્વેશન હોય ત્યારે આપણે શું કરીએ છીએ, તો ફર્સ્ટ ઇન્ટિગ્રલ મેળવીએ છીએ. ઓકે, તો આપણે એક એક્ઝામ્પલ તરફ આગળ વધીએ છીએ અને એ એક્ઝામ્પલ છે ઓબટેઇન ફર્સ્ટ ઇન્ટિગ્રલ ઓફ ગિવન ઇક્વેશન. અને એક્ઝામ્પલ આપણે લખીએ છીએ, સાથે સાથે તમે પણ લખતા રહો, એક્સ સ્ક્વેર વાય થ્રી પ્લસ એક્સ વાય ટુ પ્લસ ટુ એક્સ વાય માઇનસ વન વાય વન પ્લસ વાય સ્ક્વેર પ્લસ ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો, વેર વાય થ્રી ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર વાય ટુ ડિવાઈડેડ ટુ બી સ્ક્વેર વાય અપોન ડી એક્સ જે તમે ઇક્વેશન આપેલું છે એ ઇક્વેશન તમે પેલા ભી કહી દો છો. આ ઇક્વેશન તમે શું કહો છો, ભી કહી અને તમારું કામકાજ ચાલુ કરો છો. હું સોલ્યુશન ડેરિવેટિવ મેક્સિમમ ડેરિવેટિવ હતું કે y2 એના કારણે આપણે અહીંયા y3 છે તો આપણે
સાથે સાથે તમે લખો છો કે ઇન્ટિગ્રેટિંગ x y 2 છે અહીંયા કેટલા
ત્યારે આપણે vdx du ને લખી શકીએ બરાબર તો તમે એક પ્રક્રિયા જે લખો છો અને આની અંદરથી ફરીથી તમે dx ને કોમન લેશો તો xy2 2xy 1/1 y2 2x dx અને આની અંદર શું આવે છે આની અંદર શું આવશે 2 આવશે અને જે આપણો મેઈન ફંક્શન ફરીથી ધ્યાન આપો આપણે અહીં ડી યુ ફાઇન્ડ કરી અને vdx - du મેળવ્યું છે અને એનું સિમ્પ્લિફિકેશન કરી અને આપણે આ કામ કર્યું છે તો આપણે મળશે -6y2 2xy - 1y2 y2 dx અને એ કેવું મળે છે 2 મળે છે હવે વિદ્યાર્થી મિત્રો શું કરશું આપણે તો હજી સુધી આપની જોડે કોઈ પણ પ્રકારનું y1 વાળું ફોર્મ આવ્યું નથી તો આપણે શું કરશું ફરીથી u1 u1 નું પાછું dx કરશું તો -x y2 y2 થઈ જશે
અને માઈનસ x 1 થઈ જશે અને y 1 થઈ જશે પછી dx તમે પ્રક્રિયા કરશો આ હવે શું થશે તો જે પ્રમાણે આપણે dx - du કર્યું છે જે પ્રમાણે આપણે dx - du કર્યું છે એ પ્રમાણે જો તમે v1 dx is equal to c.
હવે u plus u1 u બરાબર શું હતું તો આપણે જે પ્રમાણે આપણે ફાઇન્ડ કર્યું છે પ્રમાણે u તમને મળે છે x square y2 અને u1 તમને મળે છે minus xy1 plus xy square plus x square તો આ પ્રમાણે જે હતું તો તમારું આ જે છે એ તમને નોન લિનિયર ઇક્વેશન માટે જનરલ સોલ્યુશન મળે છે એટલે કે વિચ ઇઝ ધ ફર્સ્ટ ઇન્ટિગ્રલ ઓફ ઇક્વેશન 1 અને એ જે છે એ તમારું ફર્સ્ટ ઇન્ટિગ્રલ તમને મળશે ઇક્વેશન 1 ફરીથી જ્યારે આ વિદ્યાર્થી મિત્રો હવે હું તમને સિસ્ટમ કહું છું કે આપણે કઈ રીતે કામકાજ કરવાનું છે કે જ્યાં સુધી આપણી જોડે તમે એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન મેળવવા માટે પ્રયત્ન કરો છો ફર્સ્ટ ઇન્ટિગ્રલ મેળવવા માટે પ્રયત્ન કરો છો એટલે કે જ્યાં સુધી તમારી પાસે y1 આવે છે ત્યાં સુધી તમારે પ્રક્રિયા કરવાની છે અહીંયા જ્યાં સુધી y1 ન આવે ત્યાં સુધી તમારે પ્રક્રિયા કરવાની છે ઓકે તો આપણે પહેલા શું કરીએ છીએ તો હું તમને કહું છું તમારે બરાબર તમને ધ્યાન આપજો સ્ટેપ બાય સ્ટેપ મેથડથી આપણે કાગળ કરવાનું છે અને નોન લિનિયર આવશે તો ઓટોમેટિકલી ખબર પડશે કે નોન લિનિયર કોને આપણે કહી શકીએ ઓકે તો એના માટે આપણે આગળ પ્રક્રિયા કરીએ છીએ કે શું થાય છે અને કઈ રીતે વધે છે તો જો તમારે પહેલે શું કરવાનું છે કે કોઈ પણ એક્સપ્રેશન આવે તમે એને ભી ઓકે ઇક્વેશન પછી શું કરશો તો કે ભી ઓકે હવે પછી શું કરશો તો કે ડીએક્સ ઇક્વેશન ડીએક્સ ઓકે અહીંયા તમને કોઈ એક જે ફર્સ્ટ સ્ટેપ ઓફ સાઇનિસ્ટ ડેરિવેટિવ આવું એને તમે આ ફોર્મમાં લખો છો ડી બાય 3 અપોન ડી એક્સ ઇન્ટુ અને અહીંયા તમે તમારું કહી દીધું હવે શું કરશો સેકન્ડ સ્ટેપ ફર્સ્ટ સ્ટેપ ઓકે ઇન્ડિકેટિંગ ડીએક્સ એને આપણે યુ કહીએ છીએ એને પછી આ ઇક્વેશન તમે લઈ લઈ જશો અને b બરાબર છે